નાના પોડાથી વાપી નેશનલ હાઈવે પર પાણી, રોડ પર મોટા ખાડા, વાહન ચાલકો માટે ભારે હાલાકી. વલસાડ જિલ્લામાં વરસાદ પડવાથી વહીવટીતંત્રની બેદરકારી થકી નેશનલ હાઈવે 56 પર પાણી ભરાયું છે અને રોડ પર ખાડા પડ્યા છે. ત્યારે પારડીથી નાસિક નેશનલ હાઈવે 848 અને વાપીથી મોડાસા નેશનલ હાઈવે 56 જતા નેશનલ હાઈવે પર વરસાદથી રોડ પર મસમોટા ખાડા નજરે જોવા મળી રહ્યા છે. વાપીથી ધરમપુર, પારડીથી કપરાડા દર વર્ષે એની એ જ જગ્યાએ પાણી અને ખાડા પડતા હોય છે. વર્ષોથી સમસ્યા છે કે નેતાઓને વહીવટીતંત્રની નજરમાં કેમ નથી આવતું. હાલમાં પાર નદી વડખંભા પુલ પર લાખો રૂપિયાના ખર્ચે રિપેર કામ કરવામાં આવ્યું હતું, પણ એ પુલ પર ખાડા પડી રહ્યા છે. નાના પોઢા કોલક નદીના પુલ, બાલચોડી કડકપુર, મોટા પોઢા પર દર વર્ષે ખાડા પડે છે, રિપેર કરવામાં આવે છે, પણ એની એ જ જગ્યાએ ખાડા પડવાનું કારણ શું હોઈ શકે? અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે કોઈ પણ નેતાઓ કેમ બોલતા નથી? ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગને જોડતા નેશનલ હાઈવે પર પ્રતિરોજ વાહનોની અવરજવર માઠી અસર પડી છે. પાણી ભરાઈ જતાં નાના વાહનોને ખાડા પડે છે અને મોટા વાહનો પાણી ઉડતું હોય છે, પડી રહ્યું હોય તો બીજી તરફ મોટા વાહનો પોતાના જીવનના જોખમે પસાર થઈ રહ્યા છે. હાઈવે પર પડેલા આ ખાડાઓના કારણે અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે. કપરાડા જતા કુંભાઘાટમાં પ્રતિરોજ અકસ્માત થતા હોય છે. હજારો વાહન અહીં હાઈવે પરથી પસાર થાય છે, ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ રોડ વચ્ચે પડેલા ખાડા અને રોડ પર આવતું પાણી ગટર બનાવી રિપેર કરવામાં આવે તેવી માંગ છે. નેશનલ હાઈવે ઓથોરિટીના ડેપ્યુટી ઇજનેર નવનીતભાઈ વહીવટીતંત્રની લાપરવાહી સામે અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. કેવલ મિસ્ત્રી, ZSTV, વલસાડ. મેં અહીંયાથી વાપી સુધી જોઈએ ને તો કોઈ જગ્યા એવું નહીં મળે કે ક્લિયર કટ છે. અહીંયાથી વાપી સુધી માણસ કદાચ 108માં એમ્બ્યુલન્સમાં ડિલિવરીવાળાને લઈ જતા હોય ને તો રસ્તે ડિલિવરી થઈ જાય એવું બોલીએ છે આ રસ્તા, ને એને કોઈ જોવાળો નહીં મળે.